સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુર ખાતે યોજાયેલા યુવા ભાજપના વિજય ટંકાર સંમેલનમાં ભાજપના વિજયનો આગોતરો જયનાદ. યુવા મોરચાના પ્રદેશ પ્રભારીએ બનાસકાંઠાની તમામ બેઠકો જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવે તો થરાદને જિલ્લો બનાવવાની યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની ખાતરી. પૂરગ્રસ્ત ખેડૂતોને સહાયના નાણાં ના ચૂકવાયા તો આંદોલન છેડવાની દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિની ચીમકી. ધાનેરા પોલીસનો વધુ એક સફળ ઓપરેશન. નેનાવા બોર્ડર પરથી ગુપ્તખાનામાં દારૂની હેરાફેરી કરતા ટ્રેલર સહિત 14 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ટ્રેલર ચાલકની કરાઈ ધરપકડ. ત્રીજા નોરતે ડીસા, પાલનપુર, અંબાજી અને ધાનેરા સહિત સર્વત્ર જામી નવરાત્રિની રંગત. જોકે રાત્રે 12 વાગ્યાના ટકોરે ગરબા બંધ કરાવવાના પોલીસ તંત્રના નિર્ણયથી ખેલૈયાઓ ખફા. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના ડીસા, દિયોદર, કાંકરેજ, વાવ, થરાદ અને ધાનેરા વિધાનસભા મતવિસ્તારોમાં ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલા વિજય ટંકાર સંમેલનોને ભારે સફળતા સાંપડ્યા બાદ શનિવારે સાંજે પાલનપુર ખાતે યોજાયેલા વિજય ટંકાર સંમેલનમાં પણ ભાજપના વિજયનો આગોતરો જયઘોષ ગુંજ્યો હતો. પાલનપુર ખાતે આબુ હાઈવે પર ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રભારી અને સંસદ સભ્ય અભિષેક સિંઘના અધ્યક્ષસ્થાને યોજાયેલા પાલનપુર વિધાનસભા મતવિસ્તારના યુવા ભાજપના વિજય ટંકાર સંમેલનની શરૂઆતમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ સદગત જયંતિભાઈ બારોટના માનમાં 2 મિનિટનું મૌન પાળી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. બાદમાં પાલનપુર શહેર યુવા ભાજપ અને તાલુકા યુવા ભાજપ દ્વારા અભિષેક સિંઘનું ફૂલહાર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. યુવા ભાજપના આ સંમેલનમાં ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કારોબારીના સદસ્ય હિતેશભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ નીલમબેન જાની, કુમુદબેન જોશી, પાલનપુર શહેર યુવા મોરચાના પ્રમુખ અશોકભાઈ પટેલ, પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય જસવંતસિંહ વાઘેલા, જિલ્લા યુવા ભાજપ મંત્રી સાગરભાઈ જાની સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિજય ટંકાર સંમેલન બાદ મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રભારી અભિષેક સિંહે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપ યુવા મોરચામાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં 151થી વધારે સીટો પર ભાજપ તરફી જનમત આવશે. બનાસકાંઠાની તમામ 9 વિધાનસભા સીટ ભાજપના ફાળે આવશે તેવો મજબૂત વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પર્વ પર મા અંબે કી ઇસ પાવન ધરતી પર ગુજરાત યુવા મોરચા કી યુવા ટંકાર રેલી મે એક અભૂતપૂર્વ સંમેલન હિતેશભાઈ ઓર ઉનકી પૂરી ટીમ કે સાથ સંપન્ન હુઆ હૈ ઓર લગાતાર ગુજરાત કી હર વિધાનસભા સીટ પર યુવા મોરચા કે કાર્યકર્તાઓં કે માધ્યમ સે આને વાલે ચુનાવ કી તૈયારી કો દેખતે હુએ જો સંમેલન હો રહે હૈ ઉસમે मुझे पूरा भरोसा है कि भारतीय जनता पार्टी अपनी युवा फौज के साथ चुनाव के इस रणसंग्राम में अपने आप को मजबूत करने के लिए उतरी है और आज के इस कार्यक्रम का उत्साह देखते हुए मैं कह सकता हूं कि इस जिले में निश्चित रूप से इस बार एक बड़ा बदलाव होगा और भारतीय जनता पार्टी 9 की 9 सीटों में एक मजबूत टीम के साथ अच्छी तैयारी के साथ उतरेगी और आने वाले परिणाम हम सबको आश्चर्यचकित करने वाले होंगे. माननीय प्रधानमंत्री जी के नेतृत्व में, आदरणीय अमित शाह जी के नेतृत्व में पूरे गुजरात में भारतीय जनता पार्टी और युवा मोर्चा की तैयारियां बेहतर चल रही हैं
और उम्मीद करते हैं कि जिस तरीके से इस देश के 18 राज्यों में भारतीय जनता पार्टी की सरकार बनी है, उसी तरीके से एक प्रचंड बहुमत के साथ गुजरात में आने वाले विधानसभा चुनाव में 150 से ज़्यादा सीट जीतकर भारतीय जनता पार्टी पुनः गुजरात में अपनी सरकार बनाने में सफल होगी। धन्यवाद। જાણીતા રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાન્ય રીતે દશેરાના દિવસે શસ્ત્રપૂજન અને પથ સંચલન યોજાય છે, જો કે ધાનેરામાં RSSની રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા આજે પથ સંચલન અને શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો। ધાનેરામાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા પથ સંચલન યોજાયું હતું, જેમાં સંઘની સેવિકા બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી। આ પથ સંચલન ગાયત્રી મંદિરથી શરૂ થઈ શહેરના રાજ્ય માર્ગો પર ફરી ગાયત્રી મંદિર ખાતે પરત ફર્યા બાદ પ્રત્યક્ષિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહેમાનો નીમાબેન પટેલ, કાંતાબેન પટેલ અને નીરુબેન પટેલ દ્વારા બૌદ્ધિક પ્રવચન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા યોગચાપ, દંડ અને ખડક રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ શસ્ત્રપૂજન કરાયું હતું। ધાનેરાના જાડી ગામે આજે રાષ્ટ્રીય પક્ષી મોર શ્વાનના હુમલાનો શિકાર બનતા જીવદયા પ્રેમીઓ તેમજ પશુ ચિકિત્સકોએ ઇજાગ્રસ્ત મોરને તાત્કાલિક સારવાર પૂરી પાડી જીવતદાન આપ્યું હતું। ધાનેરા તાલુકાના જાડી ગામે આજે રાષ્ટ્રીય પક્ષી મોર પર શ્વાને હુમલો કરી બચકા ભરી મોરને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ગ્રામજનો ઇજાગ્રસ્ત મોરને શ્વાનની ચુંગાલમાંથી છોડાવી ધાનેરાના સેવાભાવી યુવાનોની મદદ માંગતા ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ ઠાકોર સહિત અન્ય યુવાનો જાડી ગામે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મોરને સારવાર અર્થે ધાનેરાના પશુ દવાખાને ખસેડ્યો હતો। બાદમાં પશુ ડોક્ટરે પણ તાત્કાલિક દવાખાને આવી જઈ મોરની સારવાર હાથ ધરી હતી। પૂરતી સારવાર સાથે જીવતદાન આપ્યા બાદ મોરને થાવર નર્સરી ખાતે મોકલી દેવાયો હતો। જાડી ગામના ગ્રામજનો, ધાનેરાના જીવદયા પ્રેમીઓ તેમજ પશુ ચિકિત્સકે આજે રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવી સાચા અર્થમાં માનવતાનું કાર્ય કરી નવો રાહ ચીંધ્યો છે। થરાદની શિવશક્તિ સોસાયટીના રહીશોએ દારોડિયાઓના ત્રાસથી બચવા માટે બાંધેલી તારની વાડને તોડી દેવાતા તંગદિલી સર્જાઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચી જતા પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી જઈ મામલાને માંડ થાળે પાડ્યો હતો। થરાદની શિવશક્તિ સોસાયટી પાછળના વિસ્તારમાં રહેતા કેટલાક માથાભારે શખ્સો દારૂ પીધેલી હાલતમાં સોસાયટીમાંથી પસાર થઈ ઉત્પાદ મચાવતા હોય આ સોસાયટીના રહીશોએ દારૂડિયાઓથી બચવા માટે સોસાયટીના પાછળના ભાગે તારની વાડ બાંધી હતી। જોકે આજે માથાભારે શખ્સોએ આ વાડ તોડી નાખ્યા બાદ સ્થાનિક રહીશોએ ઠપકો આપતા આ શખ્સો મારામારી પર ઉતરી આવ્યા હતા, જેથી તંગદિલી સર્જાઈ હતી। આ ઘટનાની જાણ થતાં પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી જઈ મામલાને થાળે પાડ્યો હતો, પરંતુ અસામાજિક તત્વોની આવી દાદાગીરી સામે સ્થાનિક રહીશોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। આ શિવશક્તિ સોસાયટી આગળ સર્વે નંબર 230 અહીં પાછળ દારૂડિયા દારૂ પીએ છે અને દારૂ વેચે છે, એટલે 10-20 પહેલા પોલીસે રેડ પાડીને એમની પાસેથી દારૂ જપ્ત કર્યો હતો। અમે અરજી કરી હતી એટલે પોલીસે જપ્ત કર્યો હતો અને એમાંથી કાલે સાંજે તો એ લોકો છૂટીને આવ્યા છે અને આજે સોસાયટીની અંદર મગજમારી કરી છે અને જાળીને સોસાયટીની જે હદ હતી એ તોડી નાખી છે અને માર માર્યો છે ભાઈને અને ગેરખરાબ વર્તન કર્યું છે એ લોકોએ અને ઉપરથી ધમકી આલે છે જાનથી મારી નાખવાની। બનાસકાંઠાના થરાદ વિસ્તારના બાળ વૈજ્ઞાનિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી થરાદ તાલુકાની વડગામડા પ્રાથમિક શાળામાં યોજાયેલ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનને ભારે સફળતા સાંપડી હતી। આ પ્રદર્શનમાં થરાદ તાલુકાની 150 શાળાઓના સ્પર્ધકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા। આ પ્રસંગે ધારાસભ્ય પરબતભાઈ પટેલ, થરાદ તાલુકા ભાજપ પ્રમુખ રૂપસિંહભાઈ પટેલ, નાયબ કલેક્ટર એ.કે. કલસારિયા, અન્ય અગ્રણીઓ તેમજ અધિકારીઓએ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। મારી શાળાનું નામ શ્રી વિરગુજર પ્રાથમિક શાળા છે। આ કૃતિ એટલે કે વાપર ઉડતી જાદુ શેતરંજ, આ કૃતિનું નામ હાઇપરલૂપ છે। હાઇપરલૂપ 30 મિનિટની અંદર 600 કિમીનો પ્રવાસ ખેડે છે। આની આની બનાવટ આવી રીતે કરવામાં આવે છે, એની અંદર એક પંખો હોય છે જેના દ્વારા એની અંદર બેઠેલા માણસો શ્વાસ લઈ શકે છે અને તે ખૂબ જ ગતિશીલ હોય છે, તે પેટ્રોલ અને ડીઝલથી ચાલતું નથી, જેના કારણે તેની અંદર પ્રદૂષણ થતું નથી। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવે તો થરાદને જિલ્લો બનાવવાની યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની ખાતરી, પૂરગ્રસ્ત ખેડૂતોને સહાયના નાણાં ના ચૂકવાયા તો આંદોલન છેડવાની દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિની ચીમકી,
ધાનેરા પોલીસનું વધુ એક સફળ ઓપરેશન. નેનાવા બોર્ડર પરથી ગુપ્તખાનામાં દારૂની હેરાફેરી કરતા ટ્રેલર સહિત 14 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ટ્રેલર ચાલકની કરાઈ ધરપકડ. ત્રીજા નોતે ડીસા, પાલનપુર, અંબાજી અને ધાનેરા સહિત સર્વત્ર જામી નવરાત્રિની રંગત. જોકે રાત્રે 12 વાગ્યાના ટકોરે ગરબા બંધ કરાવવાના પોલીસ તંત્રના નિર્ણયથી ખેલૈયાઓ ખફા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તેરો નામ હે રામ, હે રામ, હે રામ, હે રામ. કળિયુગ, કળિયુગ, કળિયુગ. મારતો નથી પણ જીવવા પણ નથી દેતો. હે હતન હનૈયા, તું હોપિયો હાથે હલસા હરે અને હારે હંજીરા આગળવાના. તું તારા બાપને વેચી ના, મારા ભાઈબંધના ભવાડા નહીં થવા દઉ અને વેચાવા તો નહીં જાઉ, સમજ્યા? ભાગ, મારે વેચાવું છે. એ વેચી નાખીશો, બાપ ના બોલે. તું વેચાઈ જઈશ, બાપ ના બોલે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ગત શનિવારે સાંજે બનાસકાંઠાના થરાદ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિજય શંખનાદ સંમેલનમાં કોંગ્રેસ અગ્રણીઓએ થરાદને જિલ્લા મથકનો દરજ્જો આપવાની ખાતરી આપી સરહદી વિસ્તારના લોકોના દિલ જીતવાની કોશિશ કરી હતી. થરાદ યુથ કોંગ્રેસ દ્વારા શનિવારે થરાદ ખાતે વિશાળ વિજય શંખનાદ સંમેલન યોજાયું હતું. ગુજરાતમાં જો કોંગ્રેસ સત્તામાં આવશે તો થરાદને જિલ્લો બનાવવાનું વચન પણ આ સંમેલનમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણીઓને આવકારવા યુવા કાર્યકરોએ વિશાળ બાઇક રેલી પણ યોજી હતી. થરાદ વાવ અને સુઈગામ તાલુકાના યુવા યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલા આ વિશાળ વિજય શંખનાદ સંમેલનમાં સરહદી વિસ્તારના 10,000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા, જેમાં યુવાનોની સંખ્યા વધુ જોવા મળી હતી. યુથ કોંગ્રેસના યુવાનો દ્વારા બાઇક રેલી યોજી મહેમાનોનું સ્વાગત કરાયા બાદ થરાદ ખાતે યોજાયેલા સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના માતૃશ્રીનું નિધન થયેલ હોય તેમને શ્રદ્ધાંજલિ પાઠવી આવનાર મહેમાનોનું યુવાનોએ તલવાર અર્પણ કરી સાફો પહેવારી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહામંત્રી ધર્મેન્દ્ર વિજયસિંહજી, કાંતિભાઈ ખરાડી, મહામંત્રી હાજીમા સાહેબ, ધીરજ મીણા, ઝાકીરભાઈ, ડીડી રાજપૂત, કાનજીભાઈ રાજપૂત, પતુભાઈ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂત, જ્ઞાનીબેન ઠાકોર, પાલિકા પ્રમુખ સુમિત્રાબેન દવે, અમીરામભાઈ આસલ, માવજીભાઈ પટેલ, માંગીલાલ પટેલ તેમજ કોંગ્રેસના યુવા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સંમેલનને સંબોધતા ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ગુજરાતની ભાજપ સરકાર સામે તીર તાકતા જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત ખેડૂતોને 5 હેક્ટર જમીનનું નુકસાન વળતર આપવાની જાહેરાત કર્યા બાદ સરકારે આ ધોરણ ઘટાડીને 2 હેક્ટર કરી ખેડૂતોને અન્યાય કર્યો છે. હાલ લાખો યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો થરાદને જિલ્લો બનાવવાનું કામ પહેલા પૂર્ણ કરી ખેડૂતોના દેવા પણ માફ કરશે તેવી ખાતરી પણ ગુલાબસિંહ રાજપૂતે આપી હતી. આ પ્રસંગે પંજાબના ધારાસભ્ય અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અમરિન્દ્રસિંહ રાજા બરારે સભાને સંબોધતા કહ્યું હતું કે ચા વેચવાવાળો 15 લાખનો કોટ પહેરે છે. પંજાબ અને હરિયાણામાં કોંગ્રેસના રાજમાં ખેડૂતોને 20 દિવસમાં બોર માટે વીજ જોડાણ મળી જતું હોવાનો દાવો કરતા તેમણે યુપીમાં ભાજપ સરકાર હમણાં બની હોવા છતાં ખેડૂતોના દેવા માફ કરી દીધા છે
ત્યારે ગુજરાતમાં 22 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં ખેડૂતોના દેવા કેમ માફ ના કરાય તેવો અણિયારો સવાલ ઉઠાવી ગુજરાતની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની ડિપોઝિટ પણ દૂર થઈ જશે તેવો દાવો પણ કર્યો હતો. बनासकांठा में मैं पहली बार आया हूं, लेकिन गुजरात में आज मेरे को 10-11 दिन हो गए. पिछले 10-11 दिन से हम सभाएं कर रहे हैं. मैं जो मोदी जी का नारा था कि मैं पूरे देश को गुजरात मॉडल बनाना चाहता, मैं उस मॉडल को देखने आया था कि उस मॉडल में ऐसी क्या खासियत है जो इस देश के ऊपर वो मॉडल लागू करना चाहते हैं. और जब मैं इस प्रदेश के अंदर, गुजरात प्रदेश के अंदर आया और मैं तमाम लोगों से मिला, रेडी वाले से लेकर उद्योगपति तक मिला, आज एक नारा और आज एक बात पूरे प्रदेश में चल रही है. हर बंदा, हर व्यक्ति, हर मजदूर से लेकर उद्योगपति तक एक ही बात कह रहा है. पहले तो मेरे को बात ये समझ नहीं आई कि ये कह क्या रहे हैं, तो फिर मेरे को बाद में पता चला कि इसका मतलब क्या है. हर व्यक्ति, हर बंदा एक ही बात कह रहा है कि गुजरात के अंदर विकास गांडू थो. દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ પૂરગ્રસ્ત ખેડૂતોને પાક અને જમીન ધોવાની સહાય ના ચૂકવાય તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. આગામી 30 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા દિયોદર વિધાનસભા મત વિસ્તારનું નવસર્જન ગુજરાત જનવેદના સંમેલન યોજાનાર છે, જેના આયોજન માટે આજે દિયોદર અને લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી. દિયોદર રેસ્ટ હાઉસ ખાતે મળેલી આ બેઠકમાં 5 જેટલા યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રસંગે દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરસિંહભાઈ રબારી તેમજ દિયોદર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભરતસિંહ વાઘેલાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે પૂર આવ્યું હતું. આ કુદરતી હોનારત બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત 30 ઓગસ્ટના રોજ દિયોદર ખાતે જાહેર સભા યોજી પૂરગ્રસ્ત ખેડૂતોને સહાયના ચેકનું વિતરણ કર્યું હતું અને દરેક ખેડૂતના બેંક ખાતામાં પાક અને જમીન ધોવાની સહાયના નાણાં નાખવાની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાતને એક માસ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં હજુ ખેડૂતોના બેંક ખાતામાં સરકારે સહાયના નાણાં નાખ્યા નથી. જો સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં સહાયના નાણાં નહીં નાખે તો આવનારા સમયમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ કોંગ્રેસ અગ્રણીઓએ ઉચ્ચારી હતી. પણ થવાની છે તો અમારી ચેલેન્જ છે ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તાજેતરમાં જે પૂર અસરગ્રસ્ત જે ખેડૂતો હતા એને હજી સુધી સહાય મળી નથી. કેસ ડોલમાં પણ અન્યાય થયો છે. વારંવાર આ વિસ્તારને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલે પ્રજા સ્વયંભૂ આ ચૂંટણીનું જે રણસિંગો ફૂંકવાના છે એમાં લોકો જોડાઈ અને અભિયાનને શરૂઆત કરીએ છીએ. અગાઉ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈને આગળ જશે? કોંગ્રેસ પાસે અસંખ્ય મુદ્દા છે, ભારતીય જનતા પાર્ટી પાસે એના કોઈ જવાબ જ નથી. લાખોની સંખ્યામાં બેરોજગારી છે, ખેડૂતો ઉપર દેવું થઈ ગયું છે, વીજળી પૂરતી મળતી નથી, ખેડૂતોને ખેત પેદાશોના ભાવ મળતા નથી, પ્રાથમિક સવલતો મળતી નથી. બાજુમાં આપણે જે અહીંયા આરોગ્ય કેન્દ્ર છે જેમાં ડોક્ટરો નથી, શાળાઓ છે તો શિક્ષકો નથી, રોડ છે તો તૂટેલા છે, વિકાસના નામે માત્ર બણગા ફૂક્યા છે અને હવે તો ગુજરાતની પ્રજા એમ કહે છે કે આ સરકારનો વિકાસ ગોંડો થઈ ગયો છે. એટલે આ ગોંડા વિકાસને અને આ સરકારના અણઘડના વહીવટને જાકારો આપી અને કોંગ્રેસના નવસર્જનના સૂત્રને લોકો સ્વીકારશે. આજે દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ અને લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન, પ્રદેશ કોંગ્રેસ દ્વારા 30મી તારીખે દશેરાના દિવસે એક વિશાળ સંમેલન યોજાઈ રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ હાલ દિયોદર મત વિસ્તારની અંદર 30મી તારીખે 30-8 ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રી વિજય રૂપાણીજી દિયોદરમાં આવ્યા હતા અને એમણે જાહેરાત કરી હતી કે જે ખેડૂતોને પાક ધોવાણ અને જમીન ધોવાણના પૈસા એમના ખાતામાં જમા થઈ જશે એને આજે 1.5 મહિનો થયો છે, હજી સુધી ખેડૂતોના ખાતામાં 1 રૂપિયો પણ જમા થયો નથી. સમગ્ર વિસ્તારની અંદર જબરજસ્ત આક્રોશ છે મુખ્યમંત્રી શ્રી સામે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે, જેના સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર ટૂંક સમયની અંદર 30મી તારીખે એક વિશાળ જનવેદના સંમેલન યોજાઈ રહ્યું છે અને અમે ગામે ગામ ફરી અને ખેડૂતોને આ બાબતે જાગૃત કરવાના છીએ. અને જો ભારતીય જનતા પાર્ટી એમના ખાતામાં, ખેડૂતોના ખાતામાં રકમ નહીં જમા કરાવે તો એક મોટું ઉગ્ર આંદોલન દિયોદર મત વિસ્તારમાં થશે.
દારૂબંધીના કડક અમલ માટે સજાગ ધાનેરા પોલીસે આજે નાનાવા ચેકપોસ્ટ પરથી ગુપ્ત ખાનામાં વિદેશી દારૂને હેરાફેરી કરતા વધુ એક ટ્રેલર સાથે 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ટ્રેલર ચાલકને જેલના હવાલે કરી દીધો છે. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ નવરાત્રીના અનુસંધાને ધાનેરા પોલીસ દ્વારા સરહદી ચેકપોસ્ટ પર સઘન વાહન ચકાસણી કરાઈ રહી છે, જે અંતર્ગત આજે વહેલી સવારે ધાનેરાના PIGL ચૌધરી તેમની ટીમ સાથે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન સાંચો તરફથી આવેલા GJ12Z0247 નંબરના ટ્રેલરની શંકાના આધારે તલાશી લેવાતા પ્રથમ નજરે આ ટ્રેલર ખાલી જ જણાયું હતું. જોકે પોલીસે ફરી ઉપર ચડી તપાસ કરતા ટ્રેલરની વચ્ચોવચ બોલ્ટ ફિટ કરેલા જણાતા ધાનેરા પોલીસે બાજ નજરથી તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન આ ટ્રેલરમાં બનાવવામાં આવેલા ગુપ્તખાનામાંથી 4,21,200 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 1,404 છુટ્ટી બોટલ મળી આવી હતી, જેથી પોલીસે ટ્રેલર સહિત કુલ 14,21,200 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના પોકરણ તાલુકાના સનાવાડા ગામના ટ્રેલર ચાલક આયદાનસિંહ ગોરધનસિંહ રાજપૂતની અટકાયત કરી ચાલકને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી હતી. આ સફળ ઓપરેશનની વિગતો આપતા ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર GL ચૌધરીએ જણાવ્યું હતું કે આ મુદ્દામાલ ગુજરાતમાં ક્યાં ઉતારવાનો હતો અને દારૂની હેરાફેરીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તેની વિગતો જાણવા ટ્રેલર ચાલકની આકરી પૂછપરછ હાથ ધરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અમારા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નીરજ બડગુજર સાહેબની સૂચના છે, તેમજ અમારા DYSP સાહેબ ઉમેશ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન નીચે ગુજરાતમાં આવનાર તહેવારો જેવા કે નવરાત્રિ, દિવાળીના અનુસંધાને પડોશી રાજ્યમાંથી દારૂની છૂટી છે અને જેના લીધે ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં પણ એ રાજ્યો દ્વારા અને એ રાજ્યોના રસ્તાઓ દ્વારા અહીંયા ઘૂસણખોરી કરી અવ્યવસ્થા સર્જાવા બાબતમાં ઘણી બનાવ બનતા હોય છે. અનુસંધાને કડક પ્રોહિબિશનનો બિલકુલ નાબૂદ કરવા માટે એની સૂચના પોલીસ અધિક્ષક સાહેબે આપેલી. એ અન્વયે ગઈકાલે કોમ્બિંગ નાઇટ હતી અને કોમ્બિંગ નાઇટમાં અન્ય પણ કામગીરીઓ કરવાની સાથે પ્રોહિબિશનની પણ નાકાબંધી સ્ટાફ સાથે કરેલી અને નેનાવા ચેકપોસ્ટ ઉપર મારી પાકી બાતમીના અનુસંધાને એક ખાલી ટેલર કે જે પૂરી બાતમી સિવાય પકડાઈ ન શકે અને ખૂબ જ ગુપ્ત રીતે કે ટેલર ચાલ્યું જાય તો કોઈને પણ ખબર ન પડે એ રીતે બોલ્ટ નટ ફિટ કરી અને નીચેના તળિયા ઉપર બોક્સ બનાવેલું અને બોક્સમાં 170 પેટી એટલે કે 4.5 લાખ રૂપિયાનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ પકડવામાં આવેલો છે. આ દારૂ બાડમેર બાજુનો બુટલેગર છે આયદાનસિંહ રાજપૂત, જે પોખરણ ગામનો છે અને બાડમેર જિલ્લાનો છે, હરિયાણા તરફથી આવેલો મુદ્દામાલ છે. તેમજ આ મુદ્દામાલ હવે અહીં લાવ્યા પછી ગુજરાતમાં કયા જિલ્લામાં અને કઈ જગ્યાએ આપવાનો હતો એની પૂરી તપાસ આરોપીની વધુ કાર્યવાહી કરવામાં આવશે અને એના રિમાન્ડ દરમિયાન વધુ તપાસ કરી જે આમાં અન્ય વ્યક્તિઓ પણ સંડોવાયેલા છે એને પૂરી રીતે કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવશે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ત્રીજા નોતે ડીસા, પાલનપુર, અંબાજી અને ધાનેરા સહિત સર્વત્ર જામી નવરાત્રિની રંગત. જોકે રાત્રે 12 વાગ્યાના ટકોરે ગરબા બંધ કરાવવાના પોલીસ તંત્રના નિર્ણયથી ખેલૈયાઓ ખફા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
अब देश चलेगा 10 रुपए में 70 किलोमीटर। पुनवाल ई व्हीकल, स्टाइलिश लुक्स, नो पेट्रोल, जीरो मेंटेनेंस, टैक्स बेनिफिट के साथ। हमको चाइना पे भरोसा नहीं है, नहीं है। हमारा भरोसा इंडिया, इंडिया मेक इन इंडिया है। लाना लाना गाड़ी इंडिया की चलाना चलाना। ओ भैया, पर्यावरण पैसा बचाना बचाना। पुनवाल ई बाइक है लाना लाना। पेट्रोल से मुक्ति है पाना पाना। 20 रुपए में 200 किलोमीटर तुम्हें चलाना चलाना। ओ भैया, टुनवाल गाड़ी में टायर ट्यूबलेस ट्यूबलेस, इसमें तो सेंटर लॉक डिस्क ब्रेक डिस्क ब्रेक। फ्री सर्विस है पाना पाना। टुनवाल ई बाइक चलाना चलाना। अब देश चलेगा 10 रुपए में 70 किलोमीटर। टुनवाल ई व्हीकल, स्टाइलिश लुक्स, नो पेट्रोल, जीरो मेंटेनेंस, टैक्स बेनिफिट के साथ। विश्वास ऑर्थोपेडिक ट्रॉमा एंड एडवांस जॉइंट रिप्लेसमेंट सेंटर जे अपने आपे छे जीवन ना दरेक तबक्के जीवनी सरल रीत। जॉइंट रिप्लेसमेंट बाद आप साइकिलिंग, स्विमिंग अने डांसिंग सरलताथी करी सको छो। अकस्मात केसमां तात्कालिक सारवार माटेनुं अद्यतन ट्रॉमा सेंटर जे आपने आपनी सामान्य प्रवृत्तिमां झड़पथी परत फरवा माटे कटिबद्ध छे। हाईटेक मॉड्यूलर ऑपरेशन थिएटर स्पेशली फॉर जॉइंट रिप्लेसमेंट सर्जरी। आपनी सेवामां हाईली क्वालिफाइड एंड एक्सपीरियंस सर्जन डॉक्टर प्रवीण ठक्कर, डॉक्टर अंकित पढ़ियार, हाईली क्वालिफाइड एनेस्थेटिस्ट, नर्सिस अने फिजियोथेरापिस्ट आपने श्रेष्ठ मार्गदर्शन आपवा माटे समर्पित छे। स्थल विश्वास ऑर्थोपेडिक हॉस्पिटल, रिलायंस पेट्रोल पंप नी सामे, हाईवे डीसा। फोन नंबर 228-772-222-201, मोबाइल नंबर 94-294-22-201। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠામાં ગઈરાત્રે ત્રીજા નોરતે નવરાત્રીનો રંગ સોળે કળાએ નીકળ્યો હતો। જો કે પોલીસ તંત્ર કાયદાના પાલનના નામે રાત્રે 12 વાગ્યાના ટકોરે જ ગરબા બંધ કરાવવા માટે ધોકા પછાડવા લાગતા હોય ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સતત 9 દિવસ સુધી ઉજવાતો નવરાત્રીનો તહેવાર આબાલ વૃદ્ધ સૌ કોઈનો માનીતો તહેવાર બની ગયો છે અને નવરાત્રીના તહેવારની ઉજવણી માટે મહિનાઓ પૂર્વે જ યુવાધન દ્વારા શરૂ કરી દેવાતી પૂર્વ તૈયારીઓ આ તહેવારની લોકપ્રિયતાની ગવાહી પૂરી પાડે છે। જો કે વહેલી પરોઢ સુધી ગરબે ઘૂમવાની ખેલૈયાઓની તમન્ના પર પોલીસ તંત્ર મધરાત્રે જ પાણી ફેરવી રહ્યું હોય ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગઈરાત્રે ત્રીજા નોરતે ડીસાના વંદના સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં ઝલક એકેડેમી દ્વારા ઉજવાયેલા નવરાત્રી મહોત્સવમાં પણ યુવાધન હિલોળે ચડ્યું હતું અને આ ગરબામાં ઉમટેલા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબાની રંગત માણવામાં મસ્ત બની ગયા હતા। યુવા હૈયે આ નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ મચાવી આનંદ માણવા સાથે ભક્તિમય માહોલ સર્જી દીધો હતો। Thank you.
ડીસા શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવના માહોલ વચ્ચે નવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે. જોકે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના નામે પોલીસ તંત્ર રાત્રિના 12 વાગ્યાના ટકોરી જ ગરબા બંધ કરવાની ફરજ પાડતું હોય ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગરબાની સમય મર્યાદા વધારવાની માંગણી પણ જોર પકડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં 3જા નોરતે લોકો મન મૂકીને ગરબે રમ્યા હતા. ડીસાની શ્રીનાથ સોસાયટીના રહેશો દ્વારા છેલ્લા 7 વર્ષથી નવરાત્રી પર્વની ઉજવણી કરે છે. ગઈ રાત્રે પણ શ્રીનાથ સોસાયટીના ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. જિલ્લા મથક પાલનપુરમાં પણ નવરાત્રીની રંગત બરાબરની ખીલી છે. પાલનપુરમાં 3જા નોરતે નોરતાની રઢિયાળી રાત્રે ખેલૈયાઓએ રાસ ગરબાનો ભરપૂર આનંદ માણ્યો હતો. પાલનપુર શહેરમાં આવેલા માળી સમાજની અંબિકાવાડી ખાતે ગઈ રાત્રે મહિલાઓએ મોટી સંખ્યામાં નવરાત્રી મહોત્સવમાં ભાગ લઈ મોડી રાત સુધી ગરબાની રમઝટ માણી હતી. યાત્રાધામ અંબાજી ખાતે પણ નવરાત્રીનો રંગ બરાબરનો જામ્યો છે. નવરાત્રીના 3જા નોરતે ગઈ રાત્રે મંદિર પરિસર માઈ ભક્તોથી છલકાઈ ગયો હતો. માં અંબાના ધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના ચાચર ચોકમાં આયોજિત ગરબામાં 9 દિવસ અલગ અલગ કલાકારો ગરબાની રમઝટ મચાવે છે. ત્યારે શનિવાર અને રવિવારની રજા અને નવરાત્રીના તહેવારોનો સંગમ થતાં ગઈ રાત્રે અંબાજીના ચાચર ચોકમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને મંદિરનો ચાચર ચોક ભક્તોથી છલકાઈ ગયો હતો. ગરબા ગાવા માટે મંદિરોમાં ખેલૈયાઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. ધાનેરા તાલુકામાં પણ નવરાત્રીની ધૂમ જોવા મળી રહી હતી. ધાનેરા શહેરના વિવિધ શહેરી મહોલ્લા અને સોસાયટીઓમાં ડીજેના તાલે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ધાનેરાની મધુસૂદન રેસિડેન્સીમાં પણ ગઈ રાત્રે 3જા નોરતે માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરાના તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશીએ પોતાના પરિવાર સાથે મા આદ્યશક્તિની આરતી ઉતારવાનો લહાવો લીધો હતો. સોસાયટીના તમામ રહીશોએ આ મહાઆરતીમાં જોડાઈ માની આરાધના કરી હતી. ત્યારબાદ મોડી રાત સુધી સોસાયટીના રહીશોએ ગરબાની રમઝટ મચાવી હતી.
એમના માટે ભોજન તૈયાર છે અને ભોજન મંડપમાં જમવા માટે જવા માટે વિનંતી. જેને ચોથનો ઉપવાસ હોય અને જમવાનો હોય એમના માટે ભોજન તૈયાર છે અને ત્યાં જવા માટે વિનંતી ભોજન મંડપમાં. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. પાલનપુર ખાતે યોજાયેલા યુવા ભાજપના વિજય ટંકાર સંમેલનમાં ભાજપના વિજયનો આગોતરો જયનાદ. યુવા મોરચાના પ્રદેશ પ્રભારીએ બનાસકાંઠાની તમામ બેઠકો જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવે તો થરાદને જિલ્લો બનાવવાની યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની ખાતરી. પૂરગ્રસ્ત ખેડૂતોને સહાયના નાણાં ના ચૂકવાયા તો આંદોલન છેડવાની દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિની ચીમકી. ધાનેરા પોલીસનું વધુ એક સફળ ઓપરેશન. નેનાવા બોર્ડર પરથી ગુપ્તખાનામાં દારૂની હેરાફેરી કરતા ટ્રેલર સહિત 14 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ટ્રેલર ચાલકની કરાઈ ધરપકડ. ત્રીજા નોરતે ડીસા, પાલનપુર, અંબાજી અને ધાનેરા સહિત સર્વત્ર જામી નવરાત્રિની રંગત. જોકે રાત્રે 12 વાગ્યાના ટકોરે ગરબા બંધ કરાવવાના પોલીસ તંત્રના નિર્ણયથી ખેલૈયાઓ ખફા. તો હતા ત્યાં સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.